नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 19 मे 2023 जोइए आज ना समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। IRS इंडियन रेवेन्यू सर्विस ऑफिसर अने तत्कालीन एडिशनल कमिश्नर ऑफ इनकम टैक्स सेंट्रल रेंज 1 संतोष करनानी ने संडोवाता भ्रष्टाचारना एक केसना संदर्भमा ईडीना अधिकारीओए सिंधु भवन रोड उपरनी आंगड़ियानी ऑफिस उपर दरोडो पाड्यो हतो, एम सूत्रोए जणाव्यु हतु। CBIએ करनानी ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બાદ તેમની ધરપકડ કરી 13 દિવસના રિમાન્ડ ઉપર કસ્ટડીમાં મોકલી દીધા છે। પરંતુ આ કરનાની અને એક ખાનગી વ્યક્તિ વચ્ચે થયેલા કથિત નાણાકીય વ્યવહારોને દર્શાવતી સંખ્યાબંધ એન્ટ્રીઓ ધરાવતા કેટલાક દસ્તાવેજ દરોડામાં ઈડીને મળી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 4 ઓક્ટોબરના રોજ અમદાવાદના એક બિલ્ડર પાસેથી રૂપિયા 30 લાખની લાંચ લીધી હોવાનો તત્કાલીન ઇન્કમ ટેક્સના એડિશનલ કમિશનર સંતોષ કરનાની ઉપર આરોપ મુકાયો હતો। ત્યારબાદ ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ કરનાનીને ઝડપી લીધા હતા। આ કેસ CBIને સોંપી દેવાયો હતો। CBIએ ગત વર્ષે 12 ઓક્ટોબરના રોજ કરનાની વિરુદ્ધ ફરીથી FIR નોંધી હતી। CBIએ 19 નવેમ્બર 2022ના રોજ કરનાનીના અને તેમના કેટલાક સગા વહાલા અને ઇન્કમ ટેક્સ ઓફિસના કેટલાક કર્મચારીઓ મળીને કુલ 21 લોકોના ઘર અને ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સર્ચમાં CBIના અધિકારીઓને કેટલાક વાંધાજનક દસ્તાવેજો, મોંઘીદાટ ચીજવસ્તુ અને ₹41,96,743ની ફિક્સ ડિપોઝિટોની રસીદો મળી હતી। જે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા તેની બાદમાં ચકાસણી કરાઈ હતી। CBIના સર્ચ ઓપરેશન હાથ ધરાયું તે સાથે જ સંતોષ કરનારી ફરાર થઈ ગયા હતા। તેથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલી કોર્ટે કરનાની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું। કરનાનીની ધરપકડ તરફ દોરી જાય એવી વ્યક્તિને ₹1,00,000નું ઇનામ આપવાની પણ CBI દ્વારા જાહેરાત કરાઈ હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે કરનાનીને આગોતરા જામીન આપી દીધા હતા, પરંતુ CBIએ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટે 17 એપ્રિલ 2023ના રોજ કરનાનીના આગોતરા રદ કર્યા હતા। ગત 21 એપ્રિલે CBI સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી। કરનાનીની પૂછપરછ અને તપાસ દરમિયાન આંગડિયા પેઢીના માલિકો પૈકી કેટલાક લોકોના નામ સપાટી ઉપર આવ્યા હતા। સૂત્રોએ કહ્યું હતું કે ઇન્કમટેક્સ વિભાગની વિજિલન્સ બ્રાન્ચના અધિકારીઓને ઇન્કમટેક્સની અમદાવાદની કચેરીમાંથી 1,000 પાનાના વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા। આ ઘટનાક્રમ બાદ ઈડીએ સિંધુ ભવન રોડ ઉપર આવેલી આંગડિયાની ઓફિસમાં દરોડો પાડ્યો હતો। આંગડિયા પેઢીના માલિકોની CBI અને ઈડીના અધિકારીઓની આખરી પૂછપરછ બાદ આ ઓફિસમાંથી જ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું દર્શાવતા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ તમારા માટે હવે લાવ્યું છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, એસી, વોટર કુલર વગેરે પણ લોન ઉપર ઉપલબ્ધ છે। અમારે ત્યાં મોબાઈલ એસેસરીઝ પણ મળશે। આ બધું એક જ સ્થળે મળી શકશે। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તથા ગુરુ મોબાઈલ પોઈન્ટ લાલ ટેકરી રણછોડ રાય કોમ્પ્લેક્સ ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પોન્સર્ડ બાય કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રાથમિકમાં સજ્જડ પાયાથી લઈ ધોરણ 12 સુધીના મજબૂત મિનારા સુધી સર્વગ્રાહી શિક્ષણ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીમાં વાર્ષિક ફીમાં 50% સ્કોલરશિપ, વર્ષ 2016થી ધોરણ 10 CBSE બોર્ડનું 100% રિઝલ્ટ આપતી કચ્છની એકમાત્ર શાળા, નીટ, જી, ગુજકેટ એક જ જગ્યાએ ઉપલબ્ધ, રાજકોટના નિષ્ણાંત શિક્ષકોની ટીમ, કોમ્પ્યુટર લેબથી લઈ સાયન્સ લેબની સુવિધા, ઘર આંગણે ઉપલબ્ધ સ્કૂલ બસની સુવિધા,
કુદરતી વાતાવરણમાં 5 એકરમાં વિસ્તરેલી શાળા, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ઉપલબ્ધ, છાત્રો માટે હોસ્ટેલની સુવિધા, મોબાઈલ નંબર 9099091560, 9825606503, ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ, પિન 370040. મગજ તથા કરોડરજ્જુ સંબંધિત બીમારીઓના નિદાન માટે અમદાવાદની પ્રખ્યાત હોપ ન્યુરોકેર હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર મનીષ રાઠી, બ્રેઇન તથા સ્પાઇન સર્જન દર શુક્રવારે ભુજમાં સવારે 10 થી 2 વાગ્યા દરમિયાન LNM લાયન્સ હોસ્પિટલ નવી રાવલવાડી રિલોકેશન ભુજ મધ્યે મળશે. રજિસ્ટ્રેશન તથા અન્ય માહિતી માટે સંપર્ક 9825035451, 9825060365. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.